નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું આજના મહત્વના મુખ્ય સમાચારોથી. આજે દેશના સૌથી ઝડપી વિકસિત પોર્ટ દહેજમાં એક શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસ સહિત ગુપ્તચર એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આ કબૂતરના પગમાં એક ટેગ લગાડેલું છે, જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. સાંજના સુમારે LNG પેટ્રોલેટ જેટી નજીક સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલી તગબોટમાં એક કબૂતર આવીને બેઠું હતું, જેના પગમાં ટેગ નજર પડતા પોર્ટ સિક્યુરિટીને જાણ કરાઈ હતી. કંપનીની સિક્યુરિટીએ આ કબૂતર ઝડપી પાડી પોલીસને જાણ કરતા કાફલો દોડી ગયો હતો. મામલાની ગંભીરતા પારખી દહેજ મરીન પોલીસના સબ ઇન્સ્પેક્ટર વિપુલ ગાંગિયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેક્ટર નરેશ ટાપરિયા તાત્કાલિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કબૂતર મળવાની સ્થિતિ અને કબૂતરની તપાસ શરૂ કરી દીધી હતી. કબૂતરના પગમાં ટેગ લગાડેલું છે, ઝડપાયેલ કબૂતરના પગમાં ટેગ લગાડેલું છે. આ ટેગ ઉપર એક નંબર લખવામાં આવ્યો છે. પોલીસે આ ટેગની તપાસ શરૂ કરે તેમાં જેમાં કોઈ ટ્રેકર કે GPS સિસ્ટમ છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. આ ટેગ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં એક્સરે કઢાવાયો. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઇલાજ કે તબીબ તપાસ થાય છે, પણ સિવિલ હોસ્પિટલમાં મરીન પોલીસ દ્વારા કબૂતર લઈ જઈને રેડિયોલોજી વિભાગમાં કબૂતરનો એક્સરે કાઢવામાં આવ્યો હતો. જો કે સુરક્ષા કારણોસર રિપોર્ટ ખાનગી રાખવામાં આવ્યો છે. એક વર્ષ અગાઉ પણ આવો મામલો સામે આવ્યો હતો. એક વર્ષ અગાઉ પણ દહેજ પોલીસને આ પ્રકારનું કબૂતર મળી આવ્યું હતું, જેના પગમાં ટેગ લગાડેલી હતી. મામલો જાસૂસીનો છે કે સામાન્ય, હજુ સ્પષ્ટ ન થતાં પોલીસ એક વર્ષથી આ કબૂતરની ખાતરદારી કરી રહી છે. તાઇવાન પિંજન રેસનું કબૂતર પણ હોવાની આશંકા જણાઈ રહી છે. તાઇવાન પિંજન રેસ ખૂબ પ્રચલિત છે. આ રેસમાં કબૂતરોની ઝડપ અને અંતરના રેકોર્ડ બનાવવામાં ઉડાવાય છે. આ કબૂતરો કેટલીક વાર ભટકી જઈ સમુદ્રના કોઈપણ શિપ આશરો લઈ લેતા હોય છે. આ કબૂતરો ટેગના કારણે જાસૂસી ગતિવિધિની શંકાઓમાં આવતા હોય છે.